હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. દોસ્તો, પ્રીવિયસ લેક્ચરમાં જુદી જુદી પ્રક્રિયાઓનો ક્રમ નક્કી કરવાની અલગ અલગ પદ્ધતિઓ આપણે લોકો ભણેલા. મેં કીધેલું કે આ કન્સેપ્ટ એકદમ સુપર ઇમ્પોર્ટન્ટ છે કેમિકલ કાઇનેટિક્સમાંથી. મોટાભાગે આ પ્રકારના કન્સેપ્ટ જી અને નીટમાં પૂછાતા હોય છે. તો હું અત્યારે એ કન્સેપ્ટને આધીન કેટલાક એમસીક્યુઝ તમને સોલ્વ કરાવું છું, બરાબર છે? કન્સેપ્ટ વાઇઝ આપણે લઈએ, પહેલાં આખું ચેપ્ટર ને પછી એમસીક્યુમાં મજા નહીં આવે. ચલો, તો દોસ્તો પ્રશ્ન કેવા પૂછવામાં આવે તો તમને એક પ્રક્રિયા આપેલી છે, એ આવી છે. જોજો, એક પ્રક્રિયા તમને આપવામાં આવે છે. એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક વેગ એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવે છે, બરાબર છે? ચલો, તો દોસ્તો હું અહીંયા લખું છું પ્રક્રિયક એની સાંદ્રતા અને પ્રક્રિયક બીની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતાઓ છે, અને અહીંયા લખું છું પ્રક્રિયા વેગ, પ્રક્રિયાનો વેગ. ચાલો, તમને એમ કીધું છે કે પ્રક્રિયક એની સાંદ્રતા 0.20 મોલર, પ્રક્રિયક બીની સાંદ્રતા 0.20 મોલર લેવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ, સોરી, પ્રક્રિયક એની સાંદ્રતા 0.20 મોલર, પ્રક્રિયક બીની સાંદ્રતા 0.30 મોલર લેવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ 5.07 × 10⁻⁵ છે. આ વેગ છે એ મોલર પર સેકન્ડમાં છે, આ મોલરમાં છે અને આ મોલરમાં છે, ઓકે? ચાલો નેક્સ્ટ. પહેલી વખત મેં પ્રયોગ કર્યો એમાં પ્રક્રિયક એની સાંદ્રતા 0.20 મોલર લીધી, પ્રક્રિયક બીની સાંદ્રતા 0.30 મોલર લીધી અને પ્રક્રિયાના વેગનું માપન કર્યું તો એટલા મોલર પ્રતિ સેકન્ડ મળ્યો. બીજી વખત મેં શું કર્યું, પ્રક્રિયક એની સાંદ્રતા 0.30 મોલર લીધી, સોરી 0.20 મોલર લીધી અને પ્રક્રિયક એની સાંદ્રતા 0.10 મોલર લીધી અને ત્યારે મેં પ્રક્રિયાનો વેગ માપ્યો તો પણ મળ્યો 5.07 × 10⁵ મોલર પર સેકન્ડ. ત્રીજી વખત પ્રયોગ કર્યો એમાં પ્રક્રિયક એની સાંદ્રતા લઈ લીધી 0.40 મોલર અને પ્રક્રિયક બીની સાંદ્રતા લઈ લીધી 0.05 મોલર અને ત્યારે પ્રક્રિયાનો વેગ થયો 1.43 × 10⁻⁴ મોલર પર સેકન્ડ. તો પ્રક્રિયા એ અને બીના સંદર્ભમાં કેટલામાં ક્રમની હોય, એટલે પ્રક્રિયક એ અને બીની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ નક્કી કરો, આવો તમારો પ્રશ્ન છે, બરાબર છે? દોસ્તો અહીંયા તમને ચોખ્ખી ખબર પડે કે પહેલી વખત પ્રક્રિયક એની સાંદ્રતા 0.20 મોલર હતી અને બીની સાંદ્રતા 0.30 મોલર હતી, ત્યારે પ્રક્રિયાનો વેગ એટલો હતો. બીજી વખત આની સાંદ્રતામાં કોઈ ફેરફાર કર્યો નહીં, પણ આની સાંદ્રતામાં ફેરફાર કર્યો છતાં પણ પ્રક્રિયા વેગ એટલો ને એટલો જ મળ્યો, એનો મતલબ એવો થાય કે આ પ્રક્રિયા છે એ બીની સાંદ્રતા ઉપર આધાર રાખતી નથી. ખબર પડે છે? બીની સાંદ્રતા ઉપર આધાર રાખતી નથી. પછી જો બહુ સિમ્પલ છે કે આ પ્રક્રિયામાં આનો વેગ કેટલો છે, સોરી, આની સાંદ્રતા 0.20 મોલર, આની સાંદ્રતા 0.40 મોલર, સાંદ્રતા બમણી કરી તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થયો? ગણતરી કરીએ આપણે હમણાં, એકચ્યુઅલી આને 10⁻⁵ કન્વર્ટ કરવું હોય તો આ 14 આજુબાજુ થાય ને, એટલે આના કરતા 3 ગણો થયો.
तो एनी सापेक्षे प्रक्रियाक्रम बदलाय छे, टूंकमां एनी सापेक्षे वेग बदलाय छे, एनी सांद्रतामां वधारो घटाडो करो तो वेग बदलाय छे। तो हूँ मैथमेटिकली शीखवाड़ू के अहीं शू होय प्रक्रिया ए अने बी छे, तो तमे प्रक्रियानो वेग आम तो लखी शको वेग बराबर वेग चलांक के इंटू एनी सांद्रतानी केटली घातांक एक्स घातांक खबर नथी एटले बीनी सांद्रतानी केटली घातांक वाई घातांक दैट्स ऑल। હવે ત્રણેય સ્ટેટમેન્ટને વારાફરતી મૂકીએ તો પહેલી વખત શું થયું, તો કે પહેલી વખત વેગ હતો 5.07 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત, ત્યારે કે નથી ખબર એની સાંદ્રતા 0.20 ઇન્ટુ એક્સ સોરી રેસ ટુ એક્સ, બીની સાંદ્રતા 0.30 રેસ ટુ વાય થાય। ત્યારબાદ બીજી વખત પ્રયોગ કર્યો ત્યારે વેગ મને એટલો જ મળ્યો 5.07 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત, ત્યારે વેગ ચળાંકે ત્યારે પ્રક્રિયક એની સાંદ્રતા 0.20 ની x ઘાતાંક અને વાય ની સાંદ્રતા 0.10 ની y ઘાતાંક થાય કે ના થાય। ચલો દોસ્તો ત્રીજી વખત શું કર્યું, સેમ એઝ ઇટ ઇઝ, એની સાંદ્રતા વધારી બીની સાંદ્રતા ઘટાડી ત્યારે આવું થયું, વેગ હતો 1.43 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત બરાબર કે ની કિંમત તો ખબર નથી, ત્યારે એ લીધો 0.40 ની એક્સ ઘાતાંક 0.05 ની વાય ઘાતાંક। ચાલો હવે મારે વાય ની કિંમત મેળવવી હોય તો પહેલા અને બીજા સમીકરણમાં એક્સ ની સાંદ્રતા સરખી છે, તો સમીકરણ એક અને બે નો ગુણોત્તર લેતા સમીકરણ એક અને બે નો ગુણોત્તર લઈ લો તો શું થશે, તો કે 5.07 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ના છેદમાં 5.07 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત કોમન છે એમ રાખો, કે 0.20 ની એક્સ ઘાતાંક 0.30 ની વાય ઘાતાંક છેદમાં કે 0.20 ની એક્સ ઘાતાંક છેદમાં 0.10 ની વાય ઘાતાંક થાય કે નો થાય, થાય કે નો થાય, ચાલો આ કેન્સલ કે કેન્સલ 0.20 ની એક્સ ઘાતાંક 0.20 ની એક્સ ઘાતાંક કેન્સલ, તો આને આમ લખાય આમ 0.30 ના છેદમાં 0.10 ની વાય ઘાતાંક ઇઝ ઇક્વલ ટુ આ બાજુ કાંઈ નથી એટલે એક, ચાલો તો અહીંયા આમ લખાય 3 ની y ઘાતાંક બરાબર 1। હવે દોસ્તો આધાર બંને બાજુ સરખા હોય તો ઘાતાંક એ સરખી થાય, પણ આધાર સરખા નથી તો અહીંયા બંને બાજુ લોગ લેવો પડે, બંને બાજુ લોગ લેતા શું થશે, અહીંયા લોગ 3y બરાબર લોગ 1, આને લખાય વાય લોગ 3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લોગ 1 એટલે 0, હવે આ લોગ 3 આમે 0 ની છેદમાં જાય તો પણ 0 જ થાય, એટલે હાલમાં દોસ્તો અહીંયા આ પ્રક્રિયા મેં તમને પહેલા કીધું તું બીના અનુસંધાનમાં 0 માં ક્રમની થાય, સાહેબ કઈ રીતે તમે કહી દીધું તું, એટલે ભાઈ જો પહેલા એની સાંદ્રતા 0.20 મોલર થી 20.20 મોલર રાખી બીજી વખત, બીની સાંદ્રતા 0.30 મોલર હતી ત્યારે વેગ એટલો હતો, બીની સાંદ્રતા 0.10 મોલર કરી ત્યારે વેગ એટલો ને એટલો જ છે, એનો મતલબ તમે બીની સાંદ્રતામાં ચેન્જિંગ કર્યું છતાં વેગ બદલાણો નહીં, એનો મતલબ એવો થાય કે આ પ્રક્રિયાનો વેગ બીની સાંદ્રતા પર આધાર રાખતો નથી, એટલે આ પ્રક્રિયાનો વેગ આ પ્રક્રિયાનો ક્રમ પ્રક્રિયક બી ની સાપેક્ષે શૂન્યમાં ક્રમનો થાય, મેં સાબિતી આપી, બહુ સિમ્પલ। પહેલા આવી રીતે ત્રણેય ડેટાના સમીકરણ બનાવ્યા, પહેલા અને બીજાનો ગુણોત્તર લીધો, એટલે આ બાજુ ઉડી ગયું આ ઉડી ગયું આ ને આવી રીતે લખાય, આ 3 ના છેદમાં 1 એટલે 3 નો y ઘાતાંક બરાબર 1। હવે જો બરાબરની બંને બાજુ આધાર સરખા હોય તો ઘાતાંક સરખી થાય, અહીંયા આધાર સરખા નથી તો હવે જવાબ લેવા માટે બંને બાજુ લોગ લેવો પડે, આ બાજુ લોગ લો તો લોગ 3y ઇઝ ઇક્વલ ટુ લોગ 1, ઘાતાંક હોય લોગની આગળ આવે તો y લોગ 3 ઇઝ ઇક્વલ ટુ લોગ 1 ની કિંમત 0, હવે આ લોગ 3 ની કિંમત જે પાય ગણ આવે એ અહીંયા છેદમાં જાય,
तो जीरो ना छेद में गमे ते आखो होय जीरो एटले वाई बराबर जीरो एटले आ प्रक्रिया बीना अनुसंधान में केटलामा क्रमनी छे शून्यमा क्रमनी छे ओके चलो हवे एक्स ना अनुसंधान में मारे लखवान छे वाई बराबर तो जीरो मळी गयो खबर पड़ी ने केम चलो वाई बराबर जीरो आपने एक आंसर मळी गयो ओके हवे हवे समीकरण एक अने त्रण नो गुणोत्तर लो के समीकरण बे के त्रण नो बे अने त्रण नो गुणोत्तर लो काई फरक पड़से नहीं चलो तो समीकरण बे अने त्रण नो गुणोत्तर लेता कारण के आ वाई नी सांद्रता ने तो ध्यान में नहीं लेवानी सॉरी बी नी सांद्रता ने तो ध्यान में नहीं लेवानी कारण के वाई नी किंमत जीरो एटले कोई पण नी घातांक जीरो एटले पद एक थई गयो खबर पड़े छे एटले अहींया शुं थशे तो के अहींया आवुं थशे 5.07 गुणिया 10^-5 छेदमां 1.43 गुणिया 10^-4 बराबर के 0.20 नी एक्स घातांक ना छेदमां के 0.4 नी एक्स घातांक इनटू अहीं आम लखशो 0.10 नी 0 घातांक छेद में 0.05 नी 0 घातांक आ बे पद एक एक थई दा है एटले आ कैंसल के कैंसल आने आम लखाय आने आम 0.20 ना छेद में 0.40 आखा नी एक्स घातांक तो आम थशे 5.07 गुणिया 10^-5 अहीं -5 करवू होय तो 14.3 गुणिया 10^-5 इज इक्वल टू अहीं शुं थशे 0.2 डिवाइडेड अपॉन 0.4 ऑल रेस्ट टू एक्स 10^5 कैंसल इट इज अप्रोक्सीमेटली नियरर अबाउट 5 तारी अंदर इट इज नियरर अबाउट 3 ओके चलो तो बराबर नी बे बाजू ने उलटावी दऊं तो अहीं थाय 3/1 इज इक्वल टू अहीं थाय 4/2 एटले 2 नी एक्स घटांक એટલે કે આમ થાય 2^x ઇઝ ઇક્વલ ટુ 3 સાહેબ આધાર સરખા છે નહીં તો હવે જવાબ લાવવા માટે શું કરવાનું બંને બાજુ લોગ લેવાનો જવાબ લાવવા માટે શું કરવાનું બંને બાજુ લોગ લેતા કાઈ નહીં ચાલો લઈ લે શું થશે લોગ તો કે 2^x બરાબર 3 બંને બાજુ લોગ લેતા લોગ 2^x ઇઝ ઇક્વલ ટુ લોગ 3 થાય x log 2 is equal to log 3 x log 2 is equal to log 3 ચાલો x log 2 એટલે થાય 0.30 અને પોઈન્ટ log 3 log 3 log 3 ની વેલ્યુ થાય એપ્રોક્સિમેટલી 0.47 સમથિંગ 0.47 સમથિંગ તો તમારો આન્સર થશે x is equal to 0.47 ના છેદમાં 0.47 ના છેદમાં 0.30 એટલે કે એપ્રોક્સિમેટલી આપણે લોકો લખી શકે 4/3 આન્સર તો આ પ્રક્રિયા દોસ્તો એના અનુસંધાનમાં 4/3 માં ક્રમની છે જ્યારે બી ના અનુસંધાનમાં કેટલામાં ક્રમની છે શૂન્યમાં ક્રમની છે ઓકે ઓકે આ લોગની વેલ્યુ તમને લોકોને કેટલી કેટલી આવે એ થોડીક 10 સુધીની યાદ રાખી લેવાની પછી મે બી આ રોંગ હોઈ શકે કારણ કે આંકડા છે આંકડામાં ક્યારેક અટાવ થઈ જાય પણ તમારે લોકોને કમ્પ્લીટલી તૈયાર કરી લેવાની એટલે ઓટોમેટિકલી કોઈ પણ પ્રકારના દાખલા હોય આવડી જાય ઓકે તો આ દાખલાને અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણ નેક્સ્ટ ચાલો નેક્સ્ટ દોસ્તો સેમ દાખલો હું તમને ભણાવું છું એટલે તમને અંદાજ આવે કે એક પ્રક્રિયા આપેલી છે 2a+b ગિવ c+d એક પ્રક્રિયા છે 2a+b ગિવ c+d આના ડેટા તમને આપેલા છે ગયો દાખલો હતો એવી જ રીતે
पहला ए नी सांद्रता मोलर में आपेली छे, बी नी सांद्रता मोलर में आपेली छे, अने प्रक्रियानो वेग आपेलो छे, बनावटनो प्रारंभिक वेग एटले प्रारंभिक सांद्रता आपेली होय। पहला अहींया 0.1 मोलर लीधी, आनी 0.1 मोलर लीधी, तो वेग मळ्यो 6×10⁻³ मोलर प्रति मिनिट छे, मोलर प्रति मिनिटमां। डोंट वरी, एनी यार आपणे काई मतलब ज नथी, आपणे तो कंसेप्ट जोवानो। पछी बीजी वखत प्रयोग करो त्यारे आनी सांद्रता 0.3 मोलर लीधी, आनी सांद्रता 0.2 मोलर लीधी, त्यारे आ वेग मळ्यो 7.2×10⁻²। त्रीजी वखत एनी सांद्रता 0.3 मोलर लीधी, बीनी सांद्रता 0.4 मोलर लीधी, अने वेग मळ्यो 2.88×10⁻¹। चौथी वखत प्रयोग करो, आनी सांद्रता 0.4 मोलर लीधी, आनी सांद्रता 0.1 मोलर लीधी, अने मळ्यो 2.40×10⁻²। तो तमने एम कहेवामां आवेलुं छे के प्रक्रियानो क्रम नक्की करो। प्रक्रियानो क्रम नक्की करो। ओके, काय वांधो नहीं, जो तमारे शुं करवानुं, जे बे समीकरण में एनी सांद्रता सरखी होय, एक वक्त एनो गुणोत्तर लो, एनो गुणोत्तर लो तो बीनी सापेक्षे प्रक्रिया क्रम मळशे, अने बीनी सांद्रता सरखी होय एवा समीकरण नो गुणोत्तर लो तो एनी सापेक्षे प्रक्रिया क्रम मळशे। ओके, तो चारेयना वेग तमारे आ रीते बनाई देवाना। पहला तो वेग समीकरण आम लखशो, वेग बराबर के आ प्रक्रिया छे, तो एमा प्रक्रियक ए नी सांद्रता नी एक्स घातांक एवुं न होय, बे आवे एवुं न होय, हां, अने बी नी सांद्रता नी वाय घातांक। હવે એક્સ અને વાય આપણે ગણવાના છે, તો શું થશે? તો કે પહેલી પ્રક્રિયા માટેનો વેગ છે એવો બનશે 6×10⁻³ બરાબર કે, ત્યારે એની સાંદ્રતા કેટલી છે 0.1×X, ત્યારે બીની સાંદ્રતા 0.1×Y, આવી રીતે ચાર સમીકરણ બની જાય। આ ચારે ચારની કિંમત વારા ફરતી મૂકો, બીજું સમીકરણ આવું બનશે 7.2×10⁻² બરાબર, ત્યારે કે એની સાંદ્રતા હતી 0.3×X, બીની સાંદ્રતા હતી 0.2×Y। સમીકરણ નંબર 3 શું બનશે, 2.88×10⁻¹ કે, એની સાંદ્રતા 0.3 હતી, બીની સાંદ્રતા 0.4 હતી, અને 4 2.40×10⁻²= કે, એની સાંદ્રતા 0.4 હતી અને બીની સાંદ્રતા 0.1 હતી। तो दोस्तों, मारे पहला बीनी सापेक्षे प्रक्रिया क्रम नक्की करवो होय, तो एनी सांद्रता सरखी होय एनो गुणोत्तर लेवानो। मोटू समीकरण होय अंश में राखवे तो जवाब सरळताथी मळशे। तो मोटू जो वेग कयो मोटो, 7.2×10⁻² के 2.88×10⁻¹। અમુક બુદ્ધિના બારદાનો કે આ સાહેબ અહીંયા ઘાતાંક તો જો -2 છે, અહીંયા -1 છે, તો આ મોટો થાય તો હું પહેલા કરીશ સમીકરણ 3 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા। ઓકે, કમ્પ્લીટલી ખબર પડે છે? ચાલો, સમીકરણ 3 છે 2.88×10⁻¹ છેદમાં 7.2×10⁻² બરાબર, અહીંયા થશે સમીકરણ 3 કે 0.3×X, 0.4×Y, છેદમાં કે 0.3×X, અને 0.2×Y। દોસ્તો, કે કેન્સલ, 0.3×X, 0.3×X કેન્સલ, અહીંયા શું થાય? તો અહીંયા -2 કરવું, આમ થાય 28.8×10⁻², છેદમાં 7.2×10⁻²= 0.4×0.2, ઓલ રેસ ટુ વાય કરાય, 0.4×0.2 કરો એટલે તમને મળશે, આમ તો આમ જ કરનારું, 0.4×0.2 એક સ્ટેપ, કારણ કે અહીંયા સાદુરૂપ તો આપવાનું છે, 10⁻², 10⁻², કેન્સલ, 7×4=28, એટલે અહીંયા 7.2×4 કરો એટલે 28.8, તો અહીંયા થશે 4×2×2, અહીંયા થશે 2×Y, બરાબરની બંને બાજુ આધાર સરખા હોય તો ઘાતાંક પણ સરખી, તો હાલમાં y=2। એટલે દોસ્તો, આપેલી પ્રક્રિયા છે એ વાય બીના અનુસંધાનમાં બીજા ક્રમની છે, આપેલી પ્રક્રિયા છે એ પ્રક્રિયા બીના અનુસંધાનમાં બીજા ક્રમની છે। ઓકે ઓકે, ખબર પડી કેમ બીજા ક્રમની? તો એમનામ નેચરલી ખબર પડે કે પ્રક્રિયક એની સાંદ્રતા સરખી રાખી, પ્રક્રિયક બીની સાંદ્રતા બમણી કરી, તો વેગ 4 ગણો થયો,
बीनी सांद्रता बमणी करी तो वेग चार गणो थई गयो। एनो मतलब एवो थयो के बीनी सांद्रता बमणी करो ने वेग चार गणो त्यारे ज थाय ज्यारे ते बीनी सापेक्षे केटलामा क्रमनी होय बीजा क्रमनी होय। ओके ओके चलो नेक्स्ट। हवे मारे एनी सापेक्षे प्रक्रिया क्रम नक्की करवो छे डोंट वरी। तो बीनी सांद्रता सरखी होय एवा समीकरण 0.1.1 एक ने चार मोटो कोण छे छ के 2.40 तो एमां छ मोटो पण अहीं घातांक 10^-3 छे अहीं 10^-2 छे तो हूँ आ लस समीकरण चार ने समीकरण एक नो गुणोत्तर लेता समीकरण चार अने एक नो गुणोत्तर लेता समीकरण चार ने समीकरण एक नो गुणोत्तर लेता लो आलो शू थे 2.40 × 10^-2 × 6 × 10^-3 बराबर है 2.40 × 10^-2 बराबर के अँ ए नी सांद्रता 0.4 नी एक्स घातांक बी नी सांद्रता 0.1 नी वाई घातांक छेद मा के ए नी सांद्रता 0.1 नी एक्स घातांक बी नी सांद्रता 0.1 नी वाई घातांक 0.1 नी वाई घातांक 0.1 नी वाई घातांक कैंसल के एक कैंसल अँ 10^-3 करो ए काम कराए 24 × 10^-3 ना छेद मा 6 × 10^-3 10^-3 कैंसल 0.4 ना छेद मा 0.1 એટલે 4^x कराए अँ 6 × 24 थाय तो हूँ एम कहूँ 4^x बराबर 4^1 बराबर नहीं बने बाजू आधार सरखा तो घातांक पण सरखी हो तो x बराबर 1। दोस्तों आम आ प्रक्रिया एना अनुसंधान में प्रथम क्रमनी अने बीना अनुसंधान में बीजा क्रमनी है y बराबर 2 तो टोटल कुल प्रक्रियाक्रम बराबर लखाए 3 ओके कम्प्लीटली खबर पड़े से पड़वी जो है हजी एक दाखलो तमने आ रीत नो आपवो एटले तमने कॉन्फिडेंस लेवल वधी जाए। ओके चलो आवा दाखला दोस्तों जनरली एंट्रेंस एग्जाम में पूछाता होय छे गणतरी करवानी जरूरी न पड़े जो गणतरी करवानी जरूर पड़े वो दाखलो लागे तो आने छेल्ले गणवानो बराबर नहींतर वधारे टाइम मांगी लेशे आ तो हूँ समझावा माटे बाकी तमने एमनामे जवाब तो मिली ज जाए। चलो दाखलो एक छे ए अने बी नी प्रक्रिया छे सेम टू सेम जो दी ए नी सांद्रता लीधी खाली जग्यानी पूर्ति करवानी छे जो के કાંઈ નહીં ચાલો આવો દાખલો છે ગણવાની કોશિશ કરીએ એની સાંદ્રતા બીની સાંદ્રતાને વેગ આપેલો છે હું તમને શોર્ટ રીત શીખવાડું હવે નો ગણિત મોલર મોલરમાં અને મોલર પ્રતિ મિનિટમાં બરાબર છે ચલો પહેલી વખત પ્રયોગ કર્યો ને તો આની સાંદ્રતા 0.1 મોલર લીધી આની સાંદ્રતા 0.1 મોલર લીધી અને આનો વેગ હતો 2 × 10^-2 બીજી વખત પ્રયોગ કર્યો ત્યારે આ કેટલો લીધો એ ગણવાનું છે આની સાંદ્રતા બમણી કરી તો વેગ મળ્યો 4 × 10^-2 નેક્સ્ટ ત્રીજી વખતે આની સાંદ્રતા 4 ગણી કરી અને આની સાંદ્રતા પણ 4 ગણી કરી તો વેગ કેટલો મળે અને ચોથી વખત અહીંયા કેટલી લઉં અહીંયા 0.2 લઉં તો અહીંયા તમને 2 × 10^-2 મળે છે બરાબર છે તો દોસ્તો આ ત્રણ જે જગ્યા છે એ ખાલી જગ્યા પૂરવાની છે ઓકે ઓકે ચલો ડોન્ટ વરી શું કરશું સાહેબ દોસ્તો पहली बात आपेली प्रक्रिया माटे वेग समीकरण आम लखाय वेग बराबर के प्रक्रिया के अने बी छे तो एनी एक्स घातांक कही दो बी नी वाई घातांक कही दो है चलो सांभळ लो एम नाम लॉजिकली पहला विचारो तो आ प्रक्रिया में हूँ एवं कही सकूँ आ ए लीधो नहीं धारो के
बीनी सांद्रता बमणी करी तो अहीं वेग बमणो थयो। तो जो एवं थातु हो तो अहीं सेम विचारे ने अहीं पॉइंट वन छे एनी सांद्रता बमणी करी तो अहीं वेग बमणो थावो जोईए पण थातो नथी। खबर पड़े छे तारो के अहीं तमे लई लीधी एक्स अने अहीं लई लीधी एक्स बे हरकी छे અત્યારે અહીંયા એક્સ હાલો અહીંયા પોઈન્ટ વન લઈ લીધી અહીંયા પોઈન્ટ વન લઈ લીધી તો અહીંયા પોઈન્ટ વન હોય ને અહીંયા પોઈન્ટ ટુ હોય તો જો અહીંયા બમણું થતું હોય તો અહીંયા થવું જોઈએ કે ન થવું જોઈએ પણ અહીંયા નથી થતું એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા છે એનો વેગ પ્રક્રિયા બીની સાંદ્રતા પર આધાર રાખતો નથી। આ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક બીની સાંદ્રતા પર આધાર રાખતો નથી હું કહી શકું ડેફિનેટલી કહી શકું કેમ તો નેચરલ છે અહીંયા મેં ધારો કે આ લઈ લીધું આ લઈ લીધું અહીંયા મેં બીની સાંદ્રતા બમણી કરી તો વેગ બમણો ધારો કે થતો હોય તો અહીંયા પણ બમણી જ કરી છે બમણો થવો જોઈએ ને એટલો ને એટલો થોડો રે પણ અહીંયા એટલો ને એટલો જો એનો મતલબ એવો થયો કે અહીં समीकरण एक अने समीकरण चार मा प्रक्रियक बीनी सांद्रता प्रक्रियक बीनी सांद्रता अलग अलग होवा छता अलग अलग होवा छता प्रक्रिया ना वेग समान छे आथी एम कही शकाय एम कही शकाय के उपरनी प्रक्रिया मा उपरनी प्रक्रिया नो वेग प्रक्रियक बीनी सांद्रता पर आधार राखतो नथी एवुं कही शकाय। ओके खबर पड़ी ऊपरनी प्रक्रिया प्रक्रियक बीनी सांद्रता प्रक्रिया नो एक प्रक्रियक बीनी सांद्रता पर आधार राखतो नथी तो हूँ एम कही शकुं अत्यारे वाय इज इक्वल टू जीरो एक जवाब मिली गयो नेचरली कोई गणतरी कर्या वगर कोई गणतरी कर्या वगर। चलो नेक्स्ट हवे दोस्तों तो अहीं हूँ एम कही शकुं કે જો પ્રક્રિયક બીની સાંદ્રતા ઉપર આધાર ન રાખતો હોય તો પ્રક્રિયક બી જોવાનો ન થાવતો તો જો એની સાંદ્રતા પોઈન્ટ વન મોલર હોય ત્યારે વેગ આટલો હોય તો જો વેગ બમણો થતો હોય તો એની સાંદ્રતા બમણી થતી હોય કારણ કે આના ઉપર તો ડિપેન્ડ છે જ નહીં બી ઉપર તો એના ઉપર જ આધાર રાખે છે તો જો પ્રક્રિયાનો વેગ બમણો થતો હોય તો મારો કહેવાનો મતલબ એવો છે કે પ્રક્રિયા એના અનુસંધાનમાં કેટલા ક્રમની હોય પ્રથમ ક્રમની સીધી સાંદ્રતા ઉપર આધાર રાખે જો આ ચાર ગણો થતો હોય તો પ્રક્રિયા એના અનુસંધાનમાં બીજા ક્રમની હોય બરાબર છે કારણ કે જો આ એની સાંદ્રતા પોઈન્ટ વન હોય ત્યારે વેગ બે ગુણ્યા દસની માઇનસ બે ઘાત છે પણ વેગ ચાર ગુણ્યા દસની માઇનસ બે ઘાતાંક થાય ત્યારે એની સાંદ્રતા બમણી કરવી પડશે બરાબર છે ખબર પડે છે। ચાલો તો હું એમ કહી શકું અહીં સમીકરણ એક અને બે માં વેગ બમણો થાય છે તેનો અર્થ એવો થાય તેનો અર્થ એવો થાય કે પ્રક્રિયક ની સાંદ્રતા પ્રક્રિયક એની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તે પ્રક્રિયા એના અનુસંધાનમાં પ્રથમ ક્રમની થાય। અરે પ્રક્રિયક એની સાંદ્રતા બમણી કરો અને વેગ બમણો થાય તો પ્રથમ ક્રમની પ્રક્રિયક એની સાંદ્રતા બમણી કરો અને વેગ ચાર ગણો થઈ જાય
तो सांद्रता द्वितीय क्रम नहीं होए भाई, सॉरी वेग प्रक्रिया एना अनुसंधान में द्वितीय क्रम नहीं होए, ओके। तो नेचरली तमे लोको अहीं पॉइंट वन छे, हवे अहीं पण पॉइंट टू लियो तो एनी सांद्रता बमणी तो वेग पण बमणो, तो आ प्रक्रिया एना अनुसंधान में प्रथम क्रम नहीं थाय। सेम वे अहीं चार गणी कीधी सांद्रता, बी ऊपर तो आधार ज नथी थतो तो वेग चार गणो थाय एटले अहीं आवशे 8 गुणिया 10 नी माइनस 2 घातांक। हवे अहीं 2 गुणिया 10 नी माइनस 2 घातांक छे तो प्रक्रिया एनी सांद्रता एनी ज लेवी पड़शे, पॉइंट वन ज लेवी पड़शे। पड़ी खबर कम्प्लीटली आवड़े? तो दोस्तों अहीं अहीं आ प्रक्रिया एक्स बराबर अहीं 2 लेशू, अहीं कम्प्लीट थी गयू। अहीं प्रक्रिया के सांद्रता चार गणी करी तो अहीं थशे 8 गुणिया 10 नी माइनस 2 अने अहीं वेग एटलो छे तो प्रक्रिया के सांद्रता एटली एटली लेवी पड़शे, दैट्स ऑल। तो आ प्रक्रिया एक्स बराबर 1 अने वाय बराबर 0 होय तो आवुं थाय, ओके। तो तमने प्रक्रिया क्रम आपी दे दोस्तों, तमने एम कही दे के आ तो नो आप्या होय तो आ रीते तारण काढ़ी शको, तमे नो आप्या होय तो आ रीते तारण काढ़ी शको। अहीं तमे उल्टू पण विचारी शको, पण अहीं उल्टू विचारवानी कोई शक्यता ज नथी। केम? तो के अहीं पॉइंट वन सांद्रता हती ने अहीं पॉइंट टू थई ने तमे एम विचारो के भाई आनी बमणी करी तो वेग बमणो थयो, एवुं विचारो, एक तबक्के विचारी शकाय। तो पण अहीं ई ज छे ने, आनी बमणी थई तो वेग बमणो थावो जोईए ने, पण थातो नथी। एटले अहीं हुं एम कहुं छुं के बी नी सांद्रता उपर आधारित नथी, ओके, खबर पड़ी। तो आ रीते तमने लॉजिकल क्वेश्चन आ चेप्टर माथी पूछाय, तमने लोकोने आवडवा जोईए। हरिओम।